હેલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં પણ આપણે ગઈકાલના લેક્ચરની જેમ જ થોડું લખેલું છે બોર્ડ ઉપર, એનું કારણ પણ એ જ છે કે હવેના જે ભાગ છે તમારા સમૂહનો, સમૂહ એક ની અંદર આપણે સમૂહ એક ના જે કે પણ ગુણધર્મો ભણ્યા છે એ બધી જ વાતોથી થોડા આગળ હવે આપણે અલગ અલગ સંયોજનો વિશે ભણવાના છીએ. તો આ સંયોજનોમાં તમારે કઈ રીતે યાદ રાખવું એ પેટર્નમાં લખેલું છે, એટલે પહેલેથી જ લખી દેવાનું કારણ એક જ છે કે આમાં સમજવા જેવી બાબતો કરતા વધારે છે કે તમારે યાદ રાખવું. સાદી ભાષામાં કહો તો અમુક ચોક્કસ ભાગો છે જે તમારે ગોખવા જ પડશે, એટલે એને વારંવાર જો વાંચવામાં આવશે, વારંવાર લખવામાં આવશે તો અને તો જ તૈયાર થઈ શકશે. એટલા માટે આ બધી જ વાતોને પહેલેથી બોર્ડ ઉપર લખેલી છે. આમાં સમજવાલાયક શબ્દો કઈ જ નથી, એટલે આ બધા જ શબ્દોને તમારે વારંવાર રિપીટ કરવાના છે. ઓકે, અને અહીંયાથી જે ભાગ શરૂ થાય છે આપણો, આ ભાગ એક ડેમો છે. એટલે કે આવા જે સંયોજનો છે, અહીંયા એક મેં લખેલું છે સોડિયમ કાર્બોનેટ, તો આના જેવું NaCl પણ આવશે, સોડિયમ બાયકાર્બોનેટ પણ આવશે. તો આ બધા સંયોજનો જે છે, આ બધા સંયોજનોને આ ચોક્કસ પેટર્નમાં લખવાના. એટલા માટે તમને અહીંયા લખીને આપેલું છે આ રીતે લખવાનું, પહેલા એની બનાવટ લખવાની, એના ગુણધર્મો અને એના ઉપયોગો, બસ આ જ રીતે લખવાનું છે, બાકી કઈ જ નથી. ટેક્સ્ટબુકમાં આપેલું છે અમુક સેન્ટેન્સ વધારે પડતા, તો એ બધા સેન્ટેન્સ લખવાની જરૂર હોતી નથી. તમારે મેઇનલી બનાવટ, ગુણધર્મો અને એના ઉપયોગો લખવાના હોય છે. જ્યારે તમને એક્ઝામમાં પૂછાય ત્યારે પણ આ જ રીતે લખાણ કરવાનું હોય છે, એટલા માટે અહીંયા પહેલેથી લખી દેવામાં આવ્યું છે. ઓકે, હવે શરૂઆત આપણે કરવાના છીએ લિથિયમ અન્ય આલ્કલી ધાતુ કરતા કઈ રીતે અલગ પડે છે. આજે બોર્ડ ઉપર લખવામાં આવ્યા છે, આમાંથી બે સવાલ તમારા માટે મોસ્ટ આઈએમપી છે, જેમાંથી પૂછાવાની શક્યતા વધારે, પૂછાવાની શક્યતા વધારે. આ બંને સવાલ તમારે ખાસ યાદ રાખવાના છે. શરૂઆતમાં જ કહી દઉં છું, તો યાદ ફરીથી કહી દઉં છું, ફરીને કહી દઉં છું, આ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી આ બંને સવાલો. આ સવાલમાં પદ્ધતિનું નામ પૂછાયેલું છે, અથવા તો બીજા પણ એમસીક્યુ બે ત્રણ છે જે પૂછાયેલા છે, પણ પહેલા આ મોસ્ટ આઈએમપી સવાલો છે, જેમાંનો પહેલો સવાલ છે લિથિયમ અન્ય આલ્કલી કરતા અલગ કઈ રીતે પડે છે. એટલે કે લિથિયમ પોતે બીજી ધાતુ, આલ્કલી ધાતુઓ છે, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, આના કરતા અલગ કઈ રીતે પડે છે. તો પહેલું, ઘણું સખત છે. હવે સખત હોવાનું કારણ આપણને ખબર છે કે ત્રિજ્યા એકદમ નાની છે, તો સખત છે, તેના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુમાં પણ વધારો જોવા મળે છે. એટલે એકદમ નાનું હોવાના કારણે આ ગુણધર્મો બધાની અંદર જોવા મળે છે. આ થવાનું કારણ શું છે? કદ નાનું. આ થવાનું કારણ શું છે? કદ નાનું. ઘણું સખત છે, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા છે, તો આ રીતે એ જોઈ શકાય. બીજું, ઓછી સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક, સૌથી ઓછું પ્રતિક્રિયાત્મકતાનો મતલબ શું થાય? પ્રતિક્રિયાત્મકતાનો મતલબ થાય પ્રક્રિયા કરવાની સરળતા, સૌથી ઓછી, ઝડપથી પ્રક્રિયા કરી શકતું નથી. કેમ? એનું કારણ પણ આ છે, કેમ કે કદ નાનું છે, સખત છે, સખત હોય ત્યારે બીજા અલગ તત્વો સાથે, અલગ સંયોજનો સાથે જો પ્રક્રિયા કરવી હોય તો ખૂબ જ વધારે પ્રમાણમાં ઉષ્માની, વધારે પ્રમાણમાં બાહ્ય પરિબળોની જરૂર પડતી હોય. એટલા માટે એવું કહી શકાય કે સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક, એટલે કે પ્રક્રિયા કરવાની સરળતા સૌથી ઓછી, આ ઝડપથી પ્રક્રિયા કરી શકતું નથી. ત્યારબાદ છે સારામાં સારો રિડક્શન કરતા. શું છે? સારામાં સારો રિડક્શન કરતા. એ તો આપણને ખબર જ છે, આગળ ભણેલા છીએ, આલ્કલી ધાતુઓ રિડક્શન કરતા તરીકે કાર્ય કરે છે, જેમાં ઉપરથી નીચે તરફ જવામાં આવે તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતામાં ક્રમશઃ ઘટાડો થાય છે. શું થાય છે? રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ક્રમશઃ ઘટતી જાય છે. ત્યારબાદ હવામાં દહનથી, એટલે કે હવાની અંદર જો તેને રાખવામાં આવે છે, તેનું દહન કરવામાં આવે તો બે પ્રકારના સંયોજનો બનાવે છે. એક ઓક્સિજન સાથે જોડાયને મોનોક્સાઇડ બનાવે છે. શું? ઓક્સિજન સાથે જોડાય અને મોનોક્સાઇડ બનાવે છે. અને બીજું છે, નાઇટ્રોજન સાથે જોડાય નાઇટ્રાઇડ બનાવે છે. શું બનાવે છે? નાઇટ્રાઇડ.
संयोजनो जे जलयुक्त होय छे हाइड्रोजन कार्बोनेट छे जे घन स्वरूपे जोवा मळतो नथी तेमा मात्र एक ज आवे लिथियम हाइड्रोजन कार्बोनेट जे घन स्वरूपे जोवा मळे नहीं सोडियम बाइकार्बोनेट लईए सोडियम हाइड्रोजन कार्बोनेट बने एक छे याद राखो आने हुं लिथियम हाइड्रोजन कार्बोनेट पण कही शकुं अने लिथियम बाइकार्बोनेट पण कही शकुं छुं एटले बाइकार्बोनेट छे लिथियम नो क्यारे पण घन स्वरूपे होतो नथी एक सामान्य उदाहरण आपो धारो के तमारी पासे अहींया छे इथाइन एटले शुं थाय CH ट्रिपल बॉन्ड CH के हुं आनी सोडियम धातु साथे प्रक्रिया करूं छुं तो ए बनावे छे CH ट्रिपल बॉन्ड C NM+ આને ઇથાઇનાઇડ સંયોજન કહેવાય સોડિયમ ઇથાઇનાઇડ કહેવાય શું કહેવાય સોડિયમ ઇથાઇનાઇડ જ્યારે અહીંયા લિથિયમ છે જે લિથિયમ ઇથાઇનાઇડ બનાવી શકતો નથી જે યાદ સર એટલે લિથિયમ આ સંયોજન બનાવી શકે નહીં અહીંયા હું LI લખી શકું નહીં ક્યારેય પણ LI વાળા ઇથાઇનાઇડ સંયોજનો બનાવી શકતા નથી એટલે લિથિયમ ના ઇથાઇનાઇડ સંયોજનો બનતા છૂટા પાડે છે લિથિયમ એક જ યાદ રાખજો લિથિયમ ના નાઇટ્રેટ જો ઉષ્મીય વિઘટન કરવામાં આવે છે તો મોનોક્સાઇડ બનાવે છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાય છૂટો પડે છે અને ઓક્સિજન છૂટો પડે છે જ્યારે બીજા તત્વો છે જેમ કે હું સોડિયમ લઉં છું બીજા તત્વમાં શું લેવામાં આવે છે સોડિયમ તો સોડિયમ નો જે નાઇટ્રેટ છે આ સોડિયમ નો નાઇટ્રેટ એ નાઇટ્રાઇટ બનાવે છે શું બનાવે નાઇટ્રાઇટ અને ડાયોક્સિજન વાયુ છૂટો પડે એટલે આ બંને છે ઉષ્મીય વિઘટન જ છે પણ વિઘટનમાં લિથિયમ કઈક અલગ નિપજ આપે જ્યારે સોડિયમ થી લઈને બધા તત્વો સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ સીઝિયમ સુધીના બધા તત્વો એ કંઈક અલગ નિપજ આપતા હોય છે ઓકે ત્યારબાદ આપણે થોડા આગળ વધીએ છીએ લિથિયમ નો ફ્લોરાઇડ શું લિથિયમ નો ફ્લોરાઇડ અને લિથિયમ નો ઓક્સાઇડ પાણીમાં ઘણા ઓછા દ્રાવ્ય હોય છે શું હોય છે પાણીમાં ઘણા ઓછા દ્રાવ્ય એટલે આ એમસીક્યુ બેઝ હોય છે તમારા સવાલો સવાલ નો સ્ટેપ છે ધારો કે તમને આ સવાલ એક્ઝામમાં પૂછવા ધરો ની તામાંથી એમસીક્યુ પણ પૂછાઈ શકે છે એટલે ગમે તે રીતે તમારે આ સવાલની જરૂર પડવાની છે ફરજિયાત એટલે આ યાદ રાખવાનું છે ત્યારબાદ જે છે લિથિયમ અને મેગ્નેશિયમ નો વિકર્ણ સંબંધ આ મોસ્ટ ટાઈમ ની સવાલ છે વિકર્ણ સંબંધ એટલે કે લિથિયમ અને મેગ્નેશિયમ માં સામ્યતા જોવા મળે છે આ સવાલ આ રીતે પણ પૂછાય તો હવે આની અંદર સામ્યતા હોવાનું કારણ શું આપણા જનક તત્વની પણ એના આયનો લઈએ જેમ કે લિથિયમ નો આયન લેવો લિથિયમ પ્લસ મેગ્નેશિયમ નો આયન લેવો મેગ્નેશિયમ પ્લસ ટુ તો આ 76 મિકોમીટર હોય જયારે આ 72 મિકોમીટર હોય 76 અને 72 કહેવાનો મતલબ એ છે કે આ સરળતાથી સરખા કદ બની જતા હોય છે સરખા ગુણધર્મો જોવા મળે એનું કારણ એના આયનીય કદ પણ છે અને એના પરમાણ્વીય કદ પણ છે એટલે બંને એક સરખા હોવાના કારણે એના ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે એટલે કે વિકર્ણ સંબંધ જોવા મળે છે
एक सरखापणू जोवा मळे छे। હવે કયા કયા ગુણધર્મો એક સરખા છે તે પણ આપણે અહીંયા જરૂરી છે। તો પહેલી વાત તો ઘણા સખત અને વજનમાં હલકા છે, ઘણા સખત છે, ખૂબ જ મજબૂત છે। આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી લિથિયમ જે છે, આ લિથિયમ અલગ અલગ ધાતુઓ સાથે એલ્યુમિનિયમ સાથે જોડાય, લેડ સાથે જોડાય, તો અલગ અલગ ધાતુઓ સાથે જોડાય છે અને મજબૂતાઈનો ગુણ ધરાવે છે। આનું કારણ પણ એ જ છે, એટલે ઘણા સખત છે અને વજનમાં હલકા છે। બીજી વાત કરીએ પાણી સાથે એકદમ ધીમી પ્રક્રિયાઓ કરે છે, આ બંને સંયોજનો એવા છે લિથિયમ અને મેગ્નેશિયમ। આમાં આપણે આલ્કલી ધાતુઓનો જે પાણી સાથેનો વિડિયો છે, એટલે આલ્કલી ધાતુ પાણી નાખે તો આપણને બધાને ખબર છે સળગી ઉઠતા હોય, જ્યારે લિથિયમ શરૂઆત કરે તો લિથિયમ એકદમ ધીમે 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 સળગે। લિથિયમ શું થાય, એકદમ ધીમે 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 પ્રક્રિયા કરતું હોય છે। પાણી સાથે જ્યારે પ્રક્રિયા થાય તો ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ પાણીમાં ઓછા ધરાવે છે। લિથિયમ નો ઓક્સાઇડ લો અથવા તો મેગ્નેશિયમ નો ઓક્સાઇડ લો, એ તો ખબર છે શું બને છે ઓક્સાઇડ। લિથિયમ નો ઓક્સાઇડ લો તો Li2O, મેગ્નેશિયમ નો ઓક્સાઇડ લો તો MgO, આ પાણી સાથે ઓછા દ્રાવ્ય થાય છે। હાઇડ્રોક્સાઇડ ને ગરમ કરતા વિઘટન પામે છે, ગરમ કરતા શું થાય વિઘટન થાય, અને નાઇટ્રોજન સાથે બંને લિથિયમ નાઇટ્રાઇડ અને મેગ્નેશિયમ નાઇટ્રાઇડ નાઇટ્રાઇડ યાદ રાખજો, આ શું છે નાઇટ્રાઇડ, લિથિયમ નાઇટ્રાઇડ અને મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બનાવે છે। એટલે લિથિયમ હોય કે મેગ્નેશિયમ હોય, જે બંને નાઇટ્રાઇડ સંયોજનો બનાવી શકતા હોય છે। ત્યારબાદ થોડા આગળ વધીએ છીએ લિથિયમ નો ઓક્સાઇડ, એટલે લિથિયમ જ્યારે હવા સાથેની વાત કરીએ છીએ આપણે, કોની સાથે હવા સાથે, તો હવા સાથે એ ઓક્સાઇડ સ્વરૂપ બનાવી શકતો હોય, ઓક્સિજન સાથે Li2O અને MgO બનાવે, પણ જો ને આપણે વધારે ઓક્સિજન આપીએ, વધારે ઓક્સિજન સાથે એવું કરીએ કે વધારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને સુપર ઓક્સાઇડ બનાવે તો ક્યારેય પોસિબલ બનતો નથી। વધારે ઓક્સાઇડ આપો છો અને પેરોક્સાઇડ બનાવવાનો પ્રયત્ન કરો છો તો પણ એ ક્યારેય બનાવી શકતો હોતો નથી। કહેવાનો મતલબ લિથિયમ અને મેગ્નેશિયમ એ ઓક્સાઇડ બનાવશે ક્યારેય પણ, પેરોક્સાઇડ કે સુપર ઓક્સાઇડ એ ક્યારેય પણ બનાવી શકવાનો નથી। ત્યારબાદ એક સ્ટેપ આગળ વધીએ છીએ, લિથિયમ નો કાર્બોનેટ લઈએ, મેગ્નેશિયમ નો કાર્બોનેટ લઈએ, કોના કોના લિથિયમ અને મેગ્નેશિયમ આ બંનેના કાર્બોનેટ લેવામાં આવે છે, આ બંનેના કાર્બોનેટ ને જો ગરમ કરવામાં આવે છે તો આ બંનેને ગરમ કરતાની સાથે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, સોરી અહીંયા ભૂલ છે મારી, આ કાર્બન ડાયોક્સાઇડ બંનેમાંથી છૂટો પડે છે, લિથિયમ નો ઓક્સાઇડ અને મેગ્નેશિયમ ના ઓક્સાઇડ છૂટા પડતા હોય છે। હાઇડ્રોજન કાર્બોનેટ નો મતલબ થાય બાય કાર્બોનેટ, તો આ જે બાય કાર્બોનેટ છે આ બાય કાર્બોનેટ ઘન સ્વરૂપે જોવા મળે નહીં, જે આપણે અહીંયા પણ વાત કરીએ આનો આ જ ગુણધર્મ ત્યાં પણ લખ્યો છે, ઘન સ્વરૂપે જોવા મળે નહીં, ઘન સ્વરૂપે જોવા મળે નહીં, પણ લિથિયમ નો જે પ્રમાણે ઘન સ્વરૂપે નથી આ જ રીતે મેગ્નેશિયમ નો વાય કાર્બોનેટ પણ ઘન સ્વરૂપે જોવા મળશે નહીં। પછી અહીંયા આ એક ગુણધર્મ અગત્યનો છે, લિથિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ, એટલે LiCl અને MgCl2 આ બંને ઇથેનોલ માં દ્રાવ્ય છે, આ બંને શું છે ઇથેનોલ માં દ્રાવ્ય થાય છે, એટલે એ આપણા માટે અગત્યની વાત છે, ઇથેનોલ માં દ્રાવ્ય, તો બંને એક સરખી રીતે, હવે આગળ આપણે એ તો વાત કરી કે પાણીમાં ઓછા દ્રાવ્ય છે પણ ઇથેનોલ માં સારામાં સારી રીતે દ્રાવ્ય થઈ શકતા હોય છે। ત્યારબાદ આ એક સ્ફટિક જળની વાત છે અથવા તો પાણી સાથેની વાત છે, તો આ સ્ફટિક જળમાં જો જોઈએ છે તો એ ભેજ ગ્રાહી છે, એટલે લિથિયમ નો ક્લોરાઇડ લઈએ છે અથવા તો મેગ્નેશિયમ નો ક્લોરાઇડ લઈએ છે તો બંને ભેજ ગ્રાહી છે, બંને પાણી સાથે પ્રક્રિયા કરી શકે છે, તો આને શું કહી શકાય સ્ફટિક જળ, અને બાકીના બધામાં બાકીના કોઈ પણ હેલાઇડ લઈ લઈએ તો એ સ્ફટિક જળ ધરાવી શકતા નથી, એટલે આ પણ એક સમજવા જેવો ગુણધર્મ છે। આ બધા બંને વચ્ચે જે સામ્યતા જોવા મળે છે આ સામ્યતાના ગુણધર્મો છે, આ સવાલ આપના માટે ખૂબ જ આઈએમપી છે, યાદ રાખજો આ બંને સવાલો તમારા માટે જરૂરી છે। એટલે અહીંયા સુધી શું હતું આખે આખા આલ્કલી સમૂહ વિશેની વાત હતી, હવે સ્પેશિયલી આપણે વાત કરવાના છીએ સોડિયમના અગત્યના સંયોજનો, સેના પર વાત કરવાના છીએ સોડિયમના અગત્યના સંયોજનો વિશે આપણે વાત કરવાના છીએ, જેમાં સોડિયમ કાર્બોનેટ
અલગ અલગ જોવાના છે સોડિયમ કાર્બોનેટ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને સોડિયમ ક્લોરાઇડ આ બધા જોવાના છે NaOH પણ આવશે આ બધામાં સોડિયમ કાર્બોનેટ પહેલું જોવાના છે હવે યાદ રાખજો હવે પછીના જે પણ આવશે આ તો લખવાના છે આપણે હવે પછીના જેટલા પણ સંયોજનો સોડિયમ ના આવવાના છે એ સોડિયમ ના સંયોજનો માં તમારે આ જ પેટર્ન માં લખવાનું બનાવટ ગુણધર્મ અને ઉપયોગ ઓકે બનાવટ બધાની તમારે જાતે યાદ રાખે એક્ચ્યુઅલમાં જોવા જાઓ તો આપના સિલેબસ માંથી લગભગ આ બધી બનાવટો નીકળી ગઈ છે અમુક જ છે પણ છતાં આપણે અહીંયા એટલા માટે યાદ કરાવીએ છીએ કે બધાને એક પેટર્ન યાદ રહી જાય જે તમારે આગળ પણ કામમાં આવવાની છે બધામાં એક સરખી પેટર્ન હોવી જોઈએ જેમાં પહેલું છે સોડિયમ કાર્બોનેટ એટલે કે Na2CO3 × 10H2O સોલ્વે પદ્ધતિ દ્વારા પહેલી વાત યાદ એ રાખવાની છે કે આની બનાવટ સોલ્વેની પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે સોલ્વે એમોનિયા પદ્ધતિ તરીકે પણ આને ઓળખાય છે શેના તરીકે સોલ્વે એમોનિયા પદ્ધતિ NaH આ પદ્ધતિ વાપરવાનું કારણ અહીં આપેલું છે NaHCO3 ની ઓછી દ્રાવ્યતાનો લાભ લેવામાં આવે છે કોનો NaHCO3 એ ઓછો દ્રાવ્ય હોવાના કારણે આ પદ્ધતિનો આ પદ્ધતિમાં એ વાત એનો જે ગુણધર્મ છે આનો લાભ લેવામાં આવે છે જેમાં શું કરવામાં આવે છે તો એમોનિયાની પ્રક્રિયા આમાં જ્યારે તમે લખો છો ને તો આ બધા સમીકરણોને ખાલી વર્ણન કરવાનું હોય બીજું કંઈ નથી હોતું ટેક્સ્ટ બુકમાં ના માલક સમીકરણો યાદ હોય તો તમે બધું જ વર્ણન જાતે કરી શકો છો એટલે સમીકરણો ખાસ યાદ રાખવાના છે એમોનિયાની પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમોનિયમ કાર્બોનેટ બને છે બસ આવા સમીકરણ આવા સેન્ટેન્સ લખવાના ફરીથી એકવાર કહી દો સેન્ટેન્સમાં શું કરવાનું એમોનિયાની પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરતા એમોનિયમ કાર્બોનેટ બને છે આ એમોનિયમ કાર્બોનેટ ને ફરીથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરતા એમોનિયમ બાયકાર્બોનેટ મળી આવે છે શું મળે છે એમોનિયમ બાયકાર્બોનેટ આ એમોનિયમ બાયકાર્બોનેટ ને મીઠા સાથે પ્રક્રિયા કરવામાં આવે કોની સાથે મીઠું આ જ ગુણધર્મનો અહીંયા ખાસ ઉપયોગ લેવામાં આવે છે મીઠા સાથે પ્રક્રિયા કરવામાં આવે તો NH4Cl બનાવે છે અને સોડિયમ બાયકાર્બોનેટ બનાવે છે શું બનાવે છે NH4Cl અને સોડિયમ બાયકાર્બોનેટ હવે નેક્સ્ટ સ્ટેપમાં અહીંયા સોડિયમ બાયકાર્બોનેટ છે આ સોડિયમ બાયકાર્બોનેટ ને માત્ર વિઘટન કરવામાં આવે શું કરવામાં આવે વિઘટન તો આપણને મળી આવે છે Na2CO3 CO2 અને H2O આ મળી આવે છે પ્લસ અહીંયા જે વધેલો NH4Cl છે આ NH4Cl પણ આપણા માટે ખૂબ જ કિંમતી છે કેમ કે એમાં એમોનિયાનું પ્રમાણ વધારે છે તો આ એમોનિયાને પણ ફરીથી રિકવર કરવામાં આવે છે CaOH2 સાથે પ્રક્રિયા કરાવીને કોની સાથે Ca એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે એમાંથી ફરીથી એમોનિયા રિકવર કરવામાં આવે છે ફરીથી એમોનિયા વધારાનો જેટલો પણ અહીંયા NH4Cl માં વધેલો છે બધો જ એમોનિયા ત્યાંથી રિકવર કરવામાં આવે છે આ સોલ્વે એમોનિયા પદ્ધતિ છે કે જ્યાં એમોનિયાનો ઉપયોગ કરીને તેમાંથી બનાવવામાં આવે છે સોડિયમ કાર્બોનેટ શું બનાવાય છે સોડિયમ કાર્બોનેટ હવે આ સોડિયમ કાર્બોનેટ એટલે આપણને ખબર જ છે બધાને ધોવાના સોડા શું છે આ સોડિયમ કાર્બોનેટ એટલે ધોવાના સોડા જે આપણે આગળ લખવાના છીએ તો એ જે છે આના ગુણધર્મો વિશેની વાત કરીએ તો પહેલું સ્ફટિકમય પદાર્થ છે અને સફેદ સ્ફટિકમય પદાર્થ છે હવે આપણને ખબર હશે કે વોશિંગ પાવડર આપણે ઘણા બધા ઘરમાં યુઝ કરતા હોય એમાં ઘણામાં અલગ અલગ કલર હોય તો એ માત્ર ને માત્ર ફ્રેગમેન્ટ એટલે કે એક પ્રકારનું સુગંધ આપવા માટેના પદાર્થો હોય બાકી એ શુદ્ધ સ્વરૂપમાં ધોવાનો સોડા એ સફેદ જ હોય છે કેવા પ્રકારનો હોય સફેદ ઘન પદાર્થ હોય છે ઓકે જે ડેકાહાઇડ્રેટ સ્વરૂપે હોય ડેકાહાઇડ્રેટ એટલે શું થાય પાણીના 10 અણુઓ સાથે જ હંમેશા જોવા મળે બે તબક્કામાં ગરમ થાય છે પ્રથમ તબક્કામાં 375 કેલ્વિન તાપમાને ગરમ કરીએ છીએ તો પાણીના 9 અણુ દૂર થઈ જાય છે ફરીથી આ જે 9 અણુ દૂર થયેલો એટલે કે મોનોહાઇડ્રેટ મળે છે આ મોનોહાઇડ્રેટ ને ફરીથી 373 થી વધારે કેલ્વિન તાપમાને ગરમ કરી તો જળ
વગર નો એટલે કે નિર્જળ Na2CO3 મળી આવે છે. શું મળી આવે છે? નિર્જળ Na2CO3. અને આ જે નિર્જળ Na2CO3 છે એટલે કે CO3 માઈનસ 2 કાર્બોનેટ સંયોજન છે, આની પાણી સાથે પ્રક્રિયા કરીએ છીએ તો આપણને બાયકાર્બ મળે છે. અને એ પણ આલ્કલાઈન દ્રાવણમાં. કયા દ્રાવણમાં? આલ્કલાઈન. એટલે કે OH માઈનસ છે એનો મતલબ થાય આલ્કલાઈન. તો આલ્કલાઈન દ્રાવણમાં આપણને શું મળી આવે છે? બાયકાર્બોનેટ. એટલે આગળ આપણે બાયકાર્બન બનાવવાની પદ્ધતિ ભણવાના છીએ, જેમાં ખાલી એટલું કહી શકે કે ભાઈ કાર્બોનેટ નું પાણી સાથે પ્રક્રિયા કરો તો બાયકાર્બોનેટ મળે. શું? કાર્બોનેટ ની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો શું મળી આવશે આપણને? બાયકાર્બોનેટ સંયોજનો મળી આવશે. એટલે આ સિમ્પલ રીતે આપણે સમજી શકતા હોઈએ છીએ. ત્યારબાદ તેના ઉપયોગ વિશે વાત કરીએ આપણે. એટલે કે એના ઉપયોગો લઈએ તો કઠિન પાણીને નરમ બનાવવા. એટલે આ સોડિયમ બાયકાર્બોનેટ, સોરી સોડિયમ કાર્બોનેટ છે, આ ક્યાં ક્યાં વપરાય છે એ આપણને ખબર જ છે. વોશિંગ પાવડર જે છે, આ વોશિંગ પાવડર શા માટે વાપરતા હોઈએ? તો અમુક પ્રકારના એવા દાગો હોય છે કે જે દૂર નથી થતા, પણ આનો સેકન્ડરી ઉપયોગ છે. અને એક્ઝેક્ટ ઉપયોગ એટલા માટે છે કે જયારે એમાં કોઈ પણ પદાર્થને ડુબાડવામાં આવે તો અંદર જે ક્ષારો છે ને, આ ક્ષારો કે જે પાણીને કઠિન બનાવે છે એ શું છે? આપણે હાઇડ્રોજન ચેપ્ટરમાં ભણેલા છીએ. એ ક્ષારોમાં પણ આ પદ્ધતિ આવે છે, સોડા ઉમેરવામાં આવે છે. ધોવાનો સોડા ઉમેરીને એમાં જે કઠિનાઈ હોય, આ કઠિનાઈ બધી જ દૂર થઈ જાય છે. કઠિનાઈ પોતે અલ્પદ્રાવ્ય બની જાય છે. આ રીતે કઠિનાઈ દૂર કરવામાં, ધોબી કામમાં અને સ્વચ્છીકરણ પ્રક્રિયામાં, સ્વચ્છીકરણ પ્રક્રિયા જ્યાં પણ સફાઈમાં જેટલા પણ પદાર્થો છે બધા સોડિયમ બાયકાર્બોનેટ, સોરી સોડિયમ કાર્બોનેટ હોય. ત્યારબાદ થોડા આગળ વધીએ છીએ. કાચ, સાબુ, કોસ્ટિક સોડા આ બધાના ઉત્પાદનની અંદર, તેની બનાવટમાં પણ સોડિયમ બાયકાર્બોનેટ, સોરી સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ થાય છે. આગળ પણ હજી એવી અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ છે, જેમ કે કાગળ છે, રંગ અને કાપડ, આ ઇન્ડસ્ટ્રીઝમાં પણ સોડિયમ કાર્બોનેટ નો ઉપયોગ થાય છે. અને પ્રયોગશાળામાં સૌથી વધારે તમે પણ આનો ઉપયોગ કરવાના છો, એટલે કે ધોરણ 11 અને ધોરણ 12 માં પણ આનો ઉપયોગ થાય. જથ્થાત્મક અને ગુણાત્મક પૃથ્થકરણ. જથ્થાત્મક એટલે ચોક્કસ વજન વાળા, એટલે તમારે જે ચોક્કસ પદાર્થનું તમે વજન કરવાના હો, ગ્રેવિટી આવા પદાર્થો. અને ગુણાત્મક એટલે આયનો શોધવા. તમને જયારે પ્રેક્ટિકલમાં જશો ત્યારે અલગ અલગ પ્રકારના અનનોન આયનો આપવામાં આવશે, તો આ આયન કયો છે એના સંશોધનોમાં પણ Na2CO3 નો ઉપયોગ કરી શકાતો હોય છે. એટલે આ રીતે Na2CO3 છે જેની પદ્ધતિ આપણે અહીંયા વાત કરી, કે જેમાં આપણે શું કરીએ છીએ, સોલ્વે એમોનિયા પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ અને આપણે Na2CO3 બનાવીએ છીએ. અને આના પછી હવે આપણે જોવાના છીએ NaCl. NaCl એટલે શું છે આપ સૌ જાણો છો. તો NaCl નો મતલબ થાય છે મીઠું, ગુજરાતી ભાષામાં, સાદી ભાષામાં એટલે કે સોડિયમ ક્લોરાઇડ. આનો મતલબ શું થાય? સોડિયમ ક્લોરાઇડ. ઓકે, સોડિયમ ક્લોરાઇડ જે આપણી પાસે છે, આ સોડિયમ ક્લોરાઇડ સૌથી વધારે કઈ રીતે બનાવી શકાય? તો સાદામાં સાદી વાત કરી દઉં તો સોડિયમ ક્લોરાઇડ જે છે, આ સોડિયમ ક્લોરાઇડ સૌથી વધારે ભારત જેવા દેશો કે જેની પાસે દરિયા કિનારો છે, ભારત જેવા દેશો કે જેની પાસે શું છે? દરિયા કિનારો. આ દરિયાના પાણીમાંથી, દરિયાના પાણી માંથી NaCl બનાવવામાં આવે છે. 2.something% ની અંદર, બે થી લઈને 3% વચ્ચે અલગ અલગ જગ્યાએ દરિયાના પાણીમાં મીઠાના જથ્થો રહેલો હોય છે. યાદ રાખજો, માત્ર ને માત્ર 2-3% જથ્થો જ છે, વધારે જથ્થો હોતો નથી. એટલે માત્ર ને માત્ર 2-3% જેટલો જ NaCl નો જથ્થો હોય છે કે જે દરિયાના પાણીમાં જોવા મળતો હોય છે. હવે દરિયાના પાણીમાંથી મીઠું કઈ રીતે અલગ કરવામાં આવે છે? જો તેના વિશે આપણે વાત કરીએ તો દરિયાના પાણીમાં આપ સૌ શાયદ જાણતા રહેશો, મીઠું અલગ કરવા માટે દરિયાના પાણીને બંધિયાર બનાવવામાં આવે છે, દરિયાના પાણીને ભેગું કરવામાં આવે છે. આ પાણીમાંથી સૂર્યનો પ્રકાશ અથવા તો કોઈ પણ બીજી રીતે એ જે દરિયાનું પાણી છે આમાંથી પાણીના કણોને દૂર કરવામાં આવે છે, અથવા તો બીજી ભાષામાં કહીએ તો એવું કહી શકાય છે કે પાણીની સાંદ્રતા વધારવામાં આવે છે. શું કરવામાં આવે?
પાણીની સાંદ્રતા વધારવામાં આવે છે અને પાણીની સાંદ્રતા વધારીએ છીએ તો મીઠું જે ઘન સ્વરૂપે જોવા મળે છે ફરીથી એકવાર આપણે જણાવી દઉં દરિયાના પાણીમાંથી મીઠું કઈ રીતે મેળવવામાં આવે છે તો એ ખૂબ જ સાદી પદ્ધતિ છે કેવી છે ખૂબ જ સાદી પદ્ધતિ છે કે જેમાં દરિયાના પાણીને ભેગું કરીને દરિયાના પાણીને બંધિયાર બનાવીને તેને સાંદ્રતા વધારવી એકલા સ્વરૂપમાં હોતું નથી એની સાથે મેગ્નેશિયમ ક્લોરાઇડ કેલ્શિયમ ક્લોરાઇડ એટલે કે CaCl2 મેગ્નેશિયમ સલ્ફેટ અને કેલ્શિયમ સલ્ફેટ ના આવા ક્ષારો હોય એટલે જે NaCl આપણને મળી આવે છે આ પ્યોર ફોર્મમાં મળતું નથી આની સાથે મેગ્નેશિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ ક્લોરાઇડ જેવા અશુદ્ધિના ક્ષારો જોવા મળે છે અને આ અશુદ્ધિ શું તકલીફ આપે છે તમને ખબર છે કે ચોમાસાની અંદર મીઠું છે આ વિનાશવાળું થતું હોય તો આનું મુખ્ય કારણ છે આ અશુદ્ધિઓ કેમ કે આ અશુદ્ધિઓ જે છે આ અશુદ્ધિઓ ભેજગ્રાહી છે કેવી છે ભેજગ્રાહી ભેજગ્રાહી નો મતલબ થાય હવામાંના ભેજને શોષવું એટલે આ બધી જ અશુદ્ધિઓ હવામાંના ભેજને પોતાનામાં શોષે છે મીઠું એ ભેજયુક્ત બનાવતું હોય છે એટલે કહેવાનો મતલબ NaCl જે છે આ અશુદ્ધ સ્વરૂપે જોવા મળતું હોય જેમાં કઈ કઈ અશુદ્ધિઓ એ પણ યાદ રાખવાની છે ત્યારબાદ બીજું NaCl જે છે જો આને શુદ્ધ કરવું હોય તો તેને પાણીમાં થોડા ઘણા પાણીમાં ઓગાળવામાં આવે અને અશુદ્ધિ જે છે અદ્રાવ્ય સ્વરૂપે હોય જે બધી જ અશુદ્ધિઓ અદ્રાવ્ય સ્વરૂપે રહેલી એને દૂર કરવામાં આવે અને જેમ પાણી વધે છે આ પાણીને ફરીથી ઘન અવસ્થામાં લાવવામાં આવે છે ફરીથી એકવાર જે આપણી પાસે અશુદ્ધ NaCl છે અને થોડા જથ્થાના પાણીમાં વધારે પડતી વાત નથી કરતા પહેલા આપણે ઓલરેડી પાણીમાંથી જ બનાવ્યું છે પણ હવે થોડા જથ્થાના પાણીમાં ઓગાળવું અદ્રાવ્ય અશુદ્ધિ છે અને ગાળી લેવામાં આવે એ અશુદ્ધિ દૂર થઈ જાય હવે બધે માત્ર NaCl આ થોડો જથ્થો હતો એટલા માટે એ પાણી સરળતાથી ત્યાંથી દૂર થઈ જાય છે અને પછી આપણને શુદ્ધ સ્વરૂપમાં NaCl મળી આવે છે એટલે કે 36 ગ્રામમાં તે સંતૃપ્ત દ્રાવણ બનતું હોય છે 36 ગ્રામ એ સંતૃપ્ત બનાવે છે એનાથી વધારે મીઠું જો ઓગાળવામાં આવે તો અદ્રાવ્ય સ્વરૂપમાં જ રહેતું હોય છે અને જો તેના ઉપયોગ વિશેની વાત કરીએ મીઠામાં બહુ વધારે ખાસ એને ગુણધર્મો ને એવું ખા સિમ્પલ ભાષામાં કહીએ તો પાણીમાં દ્રાવ્ય છે સફેદ છે સ્ફટિકમય પદાર્થ બસ આટલું જ આવે પણ એનો ઉપયોગ તો ઘરેલું ઉપયોગ તેનો ખબર ઘણી બધી જગ્યાએ થતો હોય છે ઘર વપરાશમાં અને બીજું આવે છે Na2O2 જેવા સંયોજનો બનાવવા Na2O2 એટલે કે સોડિયમ પેરોક્સાઇડ જેવા સંયોજનોની બનાવટમાં પણ તેનો ઉપયોગ થાય એટલે આ રીતે આપણે આજે બે અલગ સંયોજનો જોયા અને બે સૌથી જરૂરી સવાલો જોયા છે હવે પછીના લેક્ચરમાં આપણે હજી સોડિયમના બે સંયોજનો બાકી છે એ અને એનાથી થોડા આગળ જવાના છીએ તો અત્યારે હાલમાં આમાંથી તમારે આ બે સવાલો ખાસ જરૂરી છે અને અહીંયા તમને એક આ 2.7 થી લઈને 2.9% અને 100 ગ્રામ પાણીમાં કેટલું ગ્રામ મીઠું ઉગાડી શકાય આ યાદ રાખવાનું છે જે MCQ તરીકે હોય છે તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ અને હવે પછી નવા બે સંયોજનો સાથે મળીશું આપણે.